કેમ છો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ કૌશિક બાયોલોજી ટ્યુટોરિયલ આજનો આપણો ટોપિક છે રૂપાંતરણીય સિદ્ધાંત કે જેને ગ્રીફીતના પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે તો શરૂઆત કરીએ રૂપાંતરણીય સિદ્ધાંતથી રૂપાંતરણીય સિદ્ધાંત તો રૂપાંતરણીય સિદ્ધાંત મુખ્યત્વે ફેડરિક ગ્રીફિથમના નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો અને ફેડ્રિક રિફીતે મુખ્યત્વે એમના શ્રેણીબદ્ધ પ્રયોગો દ્વારા એ દર્શાવ્યું કે બેક્ટેરિયાની જે જાત હોય છે અને દાખલા તરીકે કોઈ પણ એક જાતિને આપણે બેક્ટેરિયા લઈએ એ જાતિમાં પણ ઘણી બધી જાત જોવા મળતી હોય કે જેને કહેવામાં આવે છે સ્ટ્રેન અને ફેડ્રિક રિફિત નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે એક જાતનું રૂપાંતરણ બીજી જાતમાં થવા માટે જે જવાબદાર છે તે શું છે જનૈિક દ્રવ્ય તો આપણે જોઈએ કે કઈ કઈ રીતે પ્રયોગ દ્વારા બરાબર રિફીતે આ પુરવાર કરેલું હતું તો અહીંયા આપણે જોઈએ કે મુખ્યત્વે ફેડરિક ઓગણીસો ઓગણીસો ને માં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા કે જેને ગ્રીફિથના પ્રયોગો દ્વારા પણ ઓળખવામાં આવે છે આવા શ્રેણીબદ્ધ પ્રયોગો માટે મુખ્યત્વે જે ગ્રીફીતે જેના પર કાર્ય કર્યું હતું એ બેક્ટેરિયાનું નામ છે સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા સ્ટેપ્ટોકોકસ ન્યુમોની એ બેક્ટેરિયા જે છે એનું વૈજ્ઞાનિક નામ કયું છે સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા અને આપણે ખ્યાલ છે કે સ્ટેપ્ટોકોકસ જે છે એ મુખ્યત્વે માટે જવાબદાર છે ન્યુમોનિયા રોગ માટે જવાબદાર બેક્ટેરિયા છે તો મુખ્યત્વે ફેડ્રિક રિફીતે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની જે છે એ બેક્ટેરિયા પર કાર્ય કર્યું અને સ્ટેપ્ટોકોકસ ન્યુમોની મુખ્યત્વે ન્યુમોનિયા રોગ માટે જવાબદાર બેક્ટેરિયા છે તો મુખ્યત્વે જ્યારે ફ્રેડરિક રિફીથ સ્ટેપ્ટોકોકસ નિમોની ઉપર કાર્ય કરતા હતા ત્યારે એણે જોયું કે સ્ટેપ્ટોકોકસ નિમોની જે છે બરાબર એને જ્યારે સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવે છે ત્યારે એ બે પ્રકારની વસાહતોનું નિર્માણ કરે છે હવે વસાહતો એટલે શું થશે કે જ્યારે કોઈપણ બેક્ટેરિયાને આપણે સંવર્ધન માધ્યમમાં ઉછેર કરીએ ત્યારે બેક્ટેરિયા સાથે મળીને એક શું કરે છે કોલોની એટલે કે નાના બિંદુ જેવી રચના કરે છે જેને કહેવામાં આવે છે બેક્ટેરિયાની વસાહત તો મુખ્યત્વે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની જે છે બરાબર એ બે પ્રકારની વસાહતનું નિર્માણ કરતા હતા એક જે છે બરાબર એ વસાહત હતી લીસી ચળકતી વસાહત કઈ હતી લીસી ચળકતી કોષોની વસાહત હતી અને બીજી જે છે એ કઈ હતી ખરબચડી વસાહત એટલે કે મુખ્યત્વે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની સંવર્ધન માધ્યમમાં બે પ્રકારની વસાહતનું નિર્માણ કરતા હતા લીસી ચડકતી વસાહત કે જેને કહેવામાં આવશે સ્મૂથ કોલોની તો આપણે અહીંયા થોડુંક ઇંગ્લિશમાં પણ જોઈએ કે એને કયું કહેવામાં આવશે સ્મૂથ કોલોની અને ખરબશ્રી વસાહત એટલે થશે રફ કોલોની તો હવે જે લીસી ચળકતી વસાહત નિર્માણ કરવા માટેના જવાબદાર જે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની જે જાત હતી બરાબર એ જાતને કેના તરીકો ખાવામાં આવશે એસ જાત કેના તરીકે ઓળખવામાં આવે છે એસ જાત તરીકે અને ખરબચડી વસાહતના નિર્માણ માટે સ્ટેપ્ટોકોકસ ન્યુમોનીની જે જાત જવાબદાર જે છે તેને કહેવામાં આવે છે આર જાત આપણે સમજ તો સ્ટેપ્ટોકોકસ ન્યુમોનીને જ્યારે સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવે છે ત્યારે સંવર્ધન માધ્યમમાં સ્ટેપ્ટોકોકસ ન્યુમોની બે પ્રકારની વસાહતનું નિર્માણ કરે છે એક લીસી ચળકતી વસાહત કે જેની માટે જવાબદાર જે જાત જે છે તેને કેના તરીકે ઓળખવામાં આવે છે એસ જાત તરીકે અને બીજી જે છે કે જે ખરબચડી વસાહતનું નિર્માણ કરે છે તે જાતને કેના તરીકે ઓળખવામાં આવે છે આર જાત તરીકે તો આ બંને જે જાત જે છે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની એની વચ્ચેનો તફાવત શું છે તો અહીંયા આપણે જોઈએ તો જે આર જાત જે છે તો દાખલા તરીકે અહીંયા આપણે એસ જાતના જે બેક્ટેરિયા જે છે એ શું કરે છે ચોક્કસ પ્રકારની શર્કરાનું શું કરે છે નિર્માણ અને શર્કરા એટલે કે જે છે એના દ્વારા શું થાય છે એ બેક્ટેરિયાની જે સૌથી બહારનું આવરણ હશે એના ઉપર

અરે સમજ તો અહીંયા મુખ્યત્વે એસ જાત જે છે બરાબર એ શું કરે છે કે કોષ આવરણ અથવા તો જે બેક્ટેરિયાની જે દીવાલ અથવા તો આપણે આવરણ કહીએ એની ફરતે શ્લેષ્મ આવરણનું નિર્માણ કરે છે જે ચોક્કસ પ્રકારની પોલિસેકેરાઇડનું બનેલું હોય છે અને જેથી એ વસાહત જે છે એ કેવી હશે લીસી જ્યારે જાતની વાત કરીએ તો અહીંયા જાતમાં કોઈ પણ પ્રકારના શ્લેષ્મ આવરણની હાજરી જોવા મળતી નથી એટલે અહીંયા આપણે જાતમાં કહી શકીએ કે શ્લેષ્મ આવરણનો અભાવ તો આ જે શ્લેષ્મ આવરણ જે છે બરાબર એ બેક્ટેરિયા માટે શું કામ જરૂરી હશે તો આપણે ખ્યાલ છે કે આપણા શરીરમાં જ્યારે કોઈપણ બેક્ટેરિયા દાખલ થાય છે ત્યારે આપણું રોગપ્રતિકારક તંત્ર જે છે એ બેક્ટેરિયાનો શું કરે છે નાશ કરે છે એવી જ રીતે અમુક બેક્ટેરિયા જે છે એ પોતાનું રક્ષણ માટે શું કરે છે અમુક સ્ટેટેજ એટલે કે અમુક ઘડતર અથવા તો અમુક આવરણો નિર્માણ કરે છે એવી જ રીતે અહીંયા એસ જે છે એ શું કરે છે શ્લેષ્મ આવરણનું નિર્માણ કે જેથી કોઈ પણ યજમાનમાં બેક્ટેરિયા દાખલ થાય તો એ યજમાન જે રોગ પ્રતિકારક તંત્ર સામે રક્ષણ આ શ્લેષ્ આવરણ એને શું કરે છે પ્રદાન કરે છે એટલે કે આ શ્લેષ્માં આવરણ જે છે તે એસ જાતને યજમાનની રોગપ્રતિકારકતા સામે રક્ષણ પ્રદાન કરે છે તો એનો મતલબ આપણે કહી શકીએ કે જો એસ જાત કોઈ પણ યજમાનમાં દાખલ થશે તો યજમાનની પ્રતિકારકતા સામે રક્ષણ પ્રદાન થવાને લીધે એ એસ જાત જે છે એ યજમાન શરીરમાં અથવા તો યજમાન કોષમાં બરાબર સહેલાઈથી વૃદ્ધિ પામી શકશે એટલે કેનો નાશ થશે નહીં અને જેથી આ જે એસ જાત જે છે એને કેના તરીકે ઓળખવામાં આવે છે જેરી જાત તરીકે એનો મતલબ જાત એટલે કે એ શું કરશે યજમાનમાં ન્યુમોનિયા રોગ નિર્માણ કરે છે એટલે કે તે યજમાનમાં ન્યુમોનિયાના લક્ષણો જોવા મળશે જ્યારે આડ જાતમાં શ્લેષ્મ આવરણનો અભાવ હોવાને લીધે આ જાત બરાબર જ્યારે યજમાનમાં દાખલ થશે ત્યારે યજમાનની રોગપ્રતિકારકતા સામે એને રક્ષણ પ્રદાન થશે નહીં અને જેથી આડ જાત જે છે એને આવે છે જાત કેના તરીકે ઓળખવામાં આવે છે બિનજેરી જાત એનો મતલબ કે બિનજેરી જાત જે છે બરાબર એ યજમાનમાં ન્યુમોનિયા રોગનું નિર્માણ કરતી નથી અને નિર્માણ ન કરે તો આ સ્ટેપ્ટોકોકસ ન્યુમોનીની બે જાત થશે એસ જાત અને જાત અને આ બંને જાતનો અભ્યાસ જે છે ફ્રેડરિક ગ્રીફીતે બરોબર પોતાના શ્રેણીબદ્ધ પ્રયોગોમાં કર્યો હતો તો અહીંયા આપણે મુખ્યત્વે જે યાદ રાખવાનું છે કે એસ જાત જે છે એ ઝેરી જાત છે કે જે યજમાનમાં શું કરશે ન્યુમોનિયા રોગનું નિર્માણ કરશે આરજાત જે છે કેવી છે બિનઝેરી જાત છે અને બિનઝેરી જાત યજમાનમાં કોઈ પણ પ્રકારના ન્યુમોનિયા રોગનું નિર્માણ ન કરશે એશજાત કે જે ઝેરી જાત છે એની ઉપર મુખ્યત્વે શું આવેલું છે શ્લેષ્મ આવરણ અને શ્લેષ્મ આવરણ જે છે એ યજમાનની જે રોગપ્રતિકારકતા છે એની સામે શું કરશે તેને રક્ષણ પ્રદાન કરશે હવે મુખ્યત્વે ફેડરિકે જ્યાં એસ જાત અને આ જાત જે છે બરાબર એની અસર ચકાસવા માટે મુખ્યત્વે શું કર્યા કે આ બંને પ્રકારની જાત જે છે એને કેમાં દાખલ કરેલા હતા ઉંદર પર એટલે કે ઉંદરને તેણે એસ જાત અને આઠ જાત વડે શું કરેલા હતા ચેપગ્રસ્ત તો અહીંયા આપણે જોઈએ કે પહેલું લઈએ કે જ્યારે એસ જાતને કેવા દાખલ કરવામાં આવી ઉંદરમાં એટલે કે આપણે કહી શકીએ કે ઉંદરને એસ જાત વડે શું કરવામાં આવ્યા ચેપગ્રસ્ત બરાબર ત્યારે જોયું તો ઉંદર જે છે એ ઉંદર મૃત્યુ પામે છે તો એ અહીંયા શું કામ મૃત્યુ પામે છે કારણ કે અહીંયા જે કીધું કે એસ જાત જે છે એસ જાત કેવી હતી ઝેરી જાત કે કયા એસ જાત જે છે એ કઈ છે ઝેરી જાત અને ઝેરી જાત શું કરશે ઉંદરમાં કેનું નિર્માણ કરશે ન્યુમોનિયા તાવનું કેનું નિર્માણ કરશે ન્યુમોનિયા તાવ અને ન્યુમોનિયા તાવને લીધે ઉંદર જે છે એ શું થશે મૃત્યુ પામે છે ત્યાર પછી જ્યારે ફેડ્રિક રિફીતે આડ જાતને ઉંદરમાં દાખલ કરી એટલે કે ઉંદરને આ જાત વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ફેડ્રિક રિફીતે જોયું કે તે ઉંદર જે છે બરાબર એ કહેવાય છે જીવંત શું કામ કારણ કે આડ જાત જે છે એ કેવી છે બિનઝેરી જાત કેવી છે બિનઝેરી જાત અને બિનઝેરી જાત હોવાને લીધે એ ઉંદરમાં કોઈ પણ પ્રકારનો ન્યુમોનિયાતાઓ જે છે એનું નિર્માણ કરશે નહીં એટલે કે ઉંદરમાં ન્યુમોનિયા તાવના કોઈ પણ લક્ષણો જોવા મળશે નહીં કે જેથી બરાબર ઉંદર જે છે કેવા રહે છે જીવંત બરાબર તો એનો મતલબ કે એસ જાત એટલે કે એસ જાતને જ્યારે ઉંદરમાં અંતક્ષેપણ કરવામાં એટલે કે દાખલ કરવામાં આવ્યા ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા આઠ જાતને જ્યારે ઉંદરમાં અંતક્ષેપણ એટલે કે દાખલ કરવામાં આવ્યા ત્યારે ઉંદર કેવા રહ્યા જીવંત ત્યારબાદ ફેડ્રિક રિફીરે શું કર્યું કે જે એસ જાત એટલે કે જે ઝેરી જાત હતી બરાબર એને શું કરી નાખી હતી મારી નાખેલા હતા અને કેના દ્વારા તો મુખ્યત્વે ગરમી દ્વારા એટલે કે ગ્રીફીતે મુખ્યત્વે બેક્ટેરિયાને બરાબર ગરમ કરીને શું કરેલા હતા મૃત બનાવેલા હતા તો અહીંયા આપણે લખીએ કે ગરમ કરેલ મૃત એસ જાત એટલે કે એસ જાતના જે બેક્ટેરિયા હતા એને ગરમી દ્વારા શું કરેલા હતા મૃત કરેલા હતા તો ગરમ કરેલ બરાબર અથવા તો ગરમીથી મૃત કરેલ એસ જાત હવે આ જાતને જ્યારે ઉંદરમાં દાખલ કર્યા ત્યારે ફેડરી ગ્રીફીતે જોયું કે ઉંદર જે છે એ કેવા રહ્યા હતા જીવંત કેવા રહ્યા હતા જીવંત તો અહીંયા આપણે કહી શકીએ કે જે એસ જાત જે છે એને જ્યારે ગ્રીફીતે ગરમીથી મૃત કરી નાખ્યા અને પછી ઉંદરમાં દાખલ કર્યા તો એ ઉંદર કેવા રહ્યા હતા જીવંત એટલે કે જ્યારે એસ જાતને ગરમ કરવામાં આવશે ત્યારે એ ત્યાંથી બરાબર કોઈપણ પ્રકારનો ન્યુમોનિયા રોગ ઉંદરમાં નિર્માણ થશે નહીં બરાબર તો અહીંયા ન્યુમોનિયા ઉંદરમાં જોવા મળશે નહીં કે જેથી ઉંદર કેવા રહ્યા હતા જીવંત ત્યારબાદ ગ્રીફીતે શું કર્યું કે જે ગરમ ગરમથી બરાબર અથવા તો ગરમ કરેલ જે મૃત એશ જાત હતી તો ગરમ કરેલ અથવા તો ગરમીથી મૃત કરેલ જે એશ જાત હતી તે અને તેની સાથે જે આર જાત જે હતી

અંતક્ષેપણ કરવામાં આવશે તો ઉંદર અહીંયા કેવા રહેશે જીવન પરંતુ એનાથી તદ્દન વિપરીત અહીંયા શું મળ્યું પરિણામ કે જેમાં ઉંદર જે છે બરાબર એ કેવા બન્યા હતા મૃત એટલે કે ઉંદરનું શું થયું મૃત્યુ તો અહીંયા ઉંદર જે છે એ મૃત્યુ પામ્યા હતા તો પછી શું થયું કે ગ્રીફીતે એ જે મૃત ઉંદર હતા એટલે કે અહીંયા જે ઉંદર મૃત્યુ પામેલા હતા તો તે મૃત ઉંદરનું એણે અવલોકન કર્યું અને જ્યારે ગ્રીફીતે આ મૃત ઉંદરનું અવલોકન કર્યું ત્યારે ગ્રીફીતે જોયું કે તેમાં બરાબર જીવંત એસ જાત હાજર હતી સમજ તો અહીંયા શું છે કે ગ્રીફીતે જ્યારે ગરમ કરેલ મૃત એસ જાત અને આડ જાત આ બંને જાત જ્યારે ઉંદરમાં દાખલ કરી તો ઉંદર અહીંયા મૃત્યુ પામ્યા બરાબર કે જે ગ્રીફીતે વિચારેલું હતું નહીં અને તેથી તેણે શું કર્યું કે આ મૃત ઉંદર જે છે એનું શું કર્યું એણે અવલોકન અને જ્યારે એણે મૃત ઉંદરનું અવલોકન કર્યું ત્યારે એણે જોયું કે એ મૃત ઉંદરની અંદર જીવંત એશજાત જોવા મળી હતી તો એના આધારે ગ્રીફીતે શું અવલોકન કર્યું કે ગ્રીફીતે વિચાર્યું કે અહીંયા કોઈ પણ એક એવું શું હશે અણુ હશે અથવા તો એવું દ્રવ્ય હશે કે જે જે મૃત જાત જે છે એમાંથી કેમાં દાખલ થશે આર જાતમાં કે જેના લીધે એ આરજાત જે છે એ કેમાં રૂપાંતરિત થાય છે એસ જાતમાં એટલે કે અહીંયા ગ્રીફીતે એ દર્શાવ્યું કે જે મૃત એસ જાત જે છે એનું કોઈ એક દ્રવ્ય જે છે કેમાં દાખલ થાય છે આર જાતમાં અને એ દ્રવ્ય આર જાતમાં દાખલ થવાને લીધે આર જાત જે છે એ હવે શું કરવાનું શરૂઆત કરે છે શ્લેષ્મ આવરણનું નિર્માણ શ્લેષ્મ આવરણનું નિર્માણ કરે છે અને શ્લેષ્મ આવરણના નિર્માણ થવાને લીધે જે આર જાત જે છે તે આર જાત હવે કેમાં રૂપાંતરિત થાય છે એસ જાતમાં વળી સમજ તો અહીંયા ફરીથી એકવાર જોઈએ કે જ્યારે એસ જાતને ઉંદરમાં દાખલ કરવામાં આવી ત્યારે ઉંદર ન્યુમોનિયા તાવને લીધે મૃત્યુ પામ્યા કારણ કે એસ જાત કેવી જાત હતી ઝેરી જાત જ્યારે આડ જાતને ઉંદરમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ઉંદર કેવા રહ્યા જીવન કારણ કે આડ જાત કેવી હતી બિનજેરી જાત હવે જ્યારે ગ્રીફીતે એશ જાતને ગરમીથી બરાબર મૃત બનાવી દીધા અને ત્યારબાદ એવી મૃત એસ જાતને ઉંદરમાં દાખલ કર્યા ત્યારે ઉંદર કેવા રહ્યા જીવન કારણ કે અહીંયા જે એસ જાત હતી એ કેવી હતી મૃત કે જેના લીધે બરાબર ઉંદરમાં એ કોઈપણ પ્રકારનો ન્યુમોનિયા તાવ નિર્માણ કરતા હતા નહીં પરંતુ જ્યારે ગરમીથી મૃત કરેલ જાત અને આ જાત આ બંને ઉંદરમાં દાખલ કર્યા ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા કે જેથી બરાબર ગ્રીફીતે શું કર્યું એ મૃત ઉંદરનું અવલોકન કર્યું અને મૃત ઉંદરના અવલોકન પરથી એ જાણવા મળ્યું કે મૃત ઉંદરની અંદર કયો હતા જીવંત જાત તો હવે અહીંયા તો જા જે જાત હતી એ તો કેવી હતી મૃત તો અહીંયા કઈ રીતે જીવંત જાત જોવા મળી તો તેના આધારે ગ્રીફીતે એવું ધાર્યું કે

કહીએ છીએ કે જે એસ જાતમાં જે દાખલ થાય છે બરાબર એને શું કીધું કે એસ જાતમાંથી કોઈ રૂપાંતરિત દ્રવ્ય રૂપાંતરિત દ્રવ્ય કેમાં દાખલ થાય છે આર જાતમાં અને એ રૂપાંતરિત દ્રવ્યને લીધે આર જાત કેમાં રૂપાંતરિત થાય છે એસ જાતમાં પરંતુ જે આ રૂપાંતરિત દ્રવ્ય જે છે બરાબર એનું બાયોકેમિકલ નેચર એટલે કે જીવ રાસાયણિક જે પ્રકૃતિ જે છે બરાબર તેના વિશે ગ્રીફિત કોઈ પણ પ્રકારનું ખ્યાલ આપી શક્યા હતા નહીં અથવા તો એ એનું નિર્દેશન કરી શક્યા હતા નહીં તો આ થશે ગ્રિફિથનો પ્રયોગ અથવા તો જેને કહેવામાં આવે છે રૂપાંતરણીય સિદ્ધાંત તો રૂપાંતરણીય સિદ્ધાંતનું બરાબર અંતિમ જે આપણે કહી શકીએ કે કન્ક્લુઝન છે અથવા તો એનો જે અંતિમ જે નિર્ણય કહી શકીએ એ કહ્યું હતું કે ગરમીથી જે મૃત કરેલ એશ જે છે એમાંથી કોઈ પણ દ્રવ્ય કેમાં દાખલ થાય છે આર જાતમાં અને એ દ્રવ્યને કેના તરીકે ઓળખવામાં આવ્યું રૂપાંતરિત દ્રવ્ય કે જેના લીધે આરજાત હવે શું કરવા લાગે છે આવરણનું નિર્માણ એટલે કે એ રૂપાંતરિત દ્રવ્યને લીધે આ જાત એશ જાતમાં રૂપાંતરિત થઈ છે પરંતુ ગ્રીફિત આ રૂપાંતરિત દ્રવ્યનું જૈવ રાસાયણિક પ્રકૃતિ જે છે બરાબર એ દર્શાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા ઓકે ત્યાર પછી અગત્યનો જે ટોપિક જે છે કે જે રૂપાંતરણીય સિદ્ધાંત એટલે કે ગ્રીફીતના પ્રયોગ સાથે સંકળાયેલ છે તે છે રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવરાસાયણિક લાક્ષણિકરણ જે આગળ મેં કીધું કે તમને ગ્રીફીત જે છે એ મુખ્યત્વે બરાબર જે રૂપાંતરિત દ્રવ્ય જે છે તેનું જૈવરાસાયણિક પ્રકૃતિ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા તો ત્યારબાદ આ જે રૂપાંતરણીય દ્રવ્ય જે છે બરાબર એનું જૈવરાસાયણિક પ્રકૃતિ જે છે એ જાણવા માટે મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિક એવરી મેકલિયોડ અને મેકકાર્ટીએ એ શું કર્યા હતા પ્રયોગ કર્યા હતા તો મુખ્યત્વે અહીંયા ત્રણ વૈજ્ઞાનિક એવરી ત્યાર પછી મેકલિયોડ અને મેકકાર્ટી આ ત્રણ વૈજ્ઞાનિકોએ રૂપાંતરિત દ્રવ્યનું રૂપાંતરિત દ્રવ્યનું જૈવરાસાયણિક પ્રકૃતિ જાણવા માટે પ્રયોગો કર્યા બરાબર અને રૂપાંતરિત દ્રવ્ય મુખ્યત્વે કહ્યું હતું કે જે ગ્રીફીતે પોતાના પ્રયોગમાં લીધેલું હતું તે તો જે હતું કે જે મૃત એસ હતી એમાંથી અમુક દ્રવ્ય રૂપ દાખલ થતું હતું જાતમાં એટલે આપણે કહી શકીએ કે જે મૃત એસ જાત હતી એમાંથી અમુક શું રૂપાંતરિત દ્રવ્ય કેમાં દાખલ થતું હતું આર જાતમાં અને એ આર જાત બરાબર અંતે રૂપાંતરણ પામીને કેમાં જીવંત એસ રૂપાંતરિત પામતી હતી ક્લિયર એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે મૃત એસ જાતમાંથી રૂપાંતરિત દ્રવ્ય રૂપાંતરિત દ્રવ્ય કેમાં દાખલ થાય છે આડ જાતમાં જેથી આર જાતનું રૂપાંતરણ કેમાં થાય છે એસ જાતમાં તે એવરી મેકલ્યોડ અને મેક કાર્ટીએ જે આ મૃત એશ જાત હતી એમાંથી જે મુખ્ય જૈવ રસાયણો એટલે કે જેને આપણે કહીએ છીએ જૈવ અણુઓ બરાબર તો આ મૃત એશ જાતમાંથી જૈવ રસાયણો અથવા તો આપણે કહી શકીએ જૈવ અણુઓ અણુઓને શું કર્યા શુદ્ધિકૃત કર્યા એટલે કે એવરી મેકલિયુડ અને જે મૃત એશ જાત હતી કારણ કે એમાંથી જ આપણે શું થયેલું છે દ્રવ્ય આરજાતમાં દાખલ થયેલું છે તો એ મૃત એસ જાત જે હતી એમાંથી જીવ રસાયણો અથવા તો જૈવ અણુઓને શુદ્ધિકૃત કર્યા હવે જ્યારે જીવ રસાયણોની વાત કરીએ તો જીવ રસાયણોમાં મુખ્યત્વે કોનો સમાવેશ થશે પ્રોટીન આરએનએ અથવા તો ડીએનએ કારણ કે આ જેવ અણુઓ જે છે એમાં કાં તો પ્રોટીન આરએનએ અથવા તો શું આવેલું હશે ડીએનએ કે જે એટલે કે કાં તો પ્રોટીન જે છે એ રૂપાંતરિત દ્રવ્ય તરીકે આર જાતમાં દાખલ થયેલો હશે કાં તો આરએનએ જે છે એ રૂપાંતરિત દ્રવ્ય તરીકે આર જાતમાં દાખલ થયેલો હશે અથવા તો ડીએનએ જે છે એ રૂપાંતરિત દ્રવ્ય તરીકે આર જાતમાં દાખલ થયો હશે તો આ પ્રોટીન આરએનએ અને ડીએનએમાંથી કયા અણુઓ જે છે એ રૂપાંતરિત દ્રવ્ય તરીકે વર્તે છે એ ચકાસવા માટે મુખ્યત્વે એવરી મેક્લુડ અને મેકાર્ટે શું કર્યું કે જે પ્રોટીન જે છે એ પ્રોટીનનું પાચન કેના દ્વારા કરવામાં આવ્યું પ્રોટીએઝ પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા તો જે પ્રોટીન જે છે બરાબર એનું પાચન કેના દ્વારા કરવામાં આવ્યું પ્રોટીએસ ઉત્સેચક દ્વારા તો હવે જયારે પ્રોટીએસ ઉત્સેચક દ્વારા પ્રોટીનનું પાચન કરવામાં આવશે તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં શું થશે પ્રોટીનનું પાચન તો જ્યારે પ્રોટીનનું પાચન થઈ ગયું બરાબર ત્યારબાદ એ લોકોએ અવલોકન કર્યું કે પ્રોટીનનું પાચન થવા છતાં આ જે રૂપાંતરણનો પ્રયોગ જે છે બરાબર એ અટકતો નથી એટલે કે એની અસર આ રૂપાંતરણ ઉપર થતી નથી એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે રૂપાંતરણ પર કોઈ અસર ન દર્શાવી અથવા તો અસર કરતા નથી એટલે કે જ્યારે આ પ્રોટીન બરાબર એને પ્રોટીન ઉત્સેચકની મદદથી એનું પાચન કરવામાં આવ્યું અને પાચન થવાને લીધે પણ જે રૂપાંતરનો પ્રયોગ હતો એની પર કોઈ અસર થઈ નહીં એટલે કે રૂપાંતરની પ્રક્રિયા તો હજુ ચાલુ જ હતી ત્યાર પછી આર ના પાચન માટે એણે મુખ્યત્વે કયા ઉત્સેચકનો ઉપયોગ કરેલો હતો આર એનએસ કયા ઉત્સેચકનો આરએનએસ અને આરએનએસ ઉત્સેચકનો ઉપયોગ કરવાથી શું થતું હતું આરએનએ નું પાચન હવે જ્યારે આરએનએ નું પાચન થયું ત્યારબાદ પણ જ્યારે એ લોકોએ પ્રયોગો કર્યા ત્યારે પણ એની એટલે કે આરએનએ ના પાચન પાચનની પણ કોઈ અસર રૂપાંતરણ પણ થતી હતી ને એટલે કે અહીંયા રૂપાંતરણ પર કોઈ અસર ન દર્શાવી એટલે કે અહીંયા પણ રૂપાંતરની પ્રક્રિયા તો શરૂ જ હતી એટલે કે અહીંયા પણ બરાબર આર દ્વારા એટલે કે આરએનએ નું પાચન થવા છતાં પણ આરજા જે છે એ એસ જાતમાં રૂપાંતરણ પામતી હતી અને ત્યારબાદ ડીએનએના પાચન માટે આ ત્રણ વૈજ્ઞાનિકોએ કયા ઉસેચકનો ઉપયોગ કર્યો ડીએનએસ કયા ઉત્સેચકનો ડીએનએસ તો ડીએનએસના ઉપયોગથી ડીએનએનું શું કરવામાં આવ્યું પાચન હવે જ્યારે ડીએનએસ ઉત્સેચક દ્વારા ડીએનએનું પાચન કરવામાં આવ્યું અને ત્યારબાદ બરાબર રૂપાંતરણ પ્રક્રિયાનું અવલોકન કરતા એ ખ્યાલ આવ્યું કે જ્યારે ડીએનએનું પાચન થાય છે ત્યારે રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે તો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે પ્રોટીનનું પાચન થઈ જાય છે એટલે કે દાખલા તરીકે અહીં આપણે જોઈએ કે આ રૂપાંતરિત દ્રવ્ય ધારવી લે કે પ્રોટીન છે તો જો પ્રોટીનનું પાચન થાય તો જો એ રૂપાંતરિત દ્રવ્ય તમારું હવે કેવું થઈ ગયેલું છે પાચિત એટલે કે પાચન પામી ચૂકેલું છે એટલે કે હવે પ્રોટીન નષ્ટ થઈ ગયું છે તો આડ જાત એશ જાતમાં રૂપાંતરિત થવી જોઈએ નહીં પરંતુ અહીંયા રૂપાંતરણ પર કોઈ અસર ન જોવા મળે કે જેથી આપણે કહી શકીએ કે આ રૂપાંતરિત દ્રવ્ય પ્રોટીન નથી તેવી જ રીતે જો રૂપાંતરિત દ્રવ્યને આપણે હવે આરએનએ તરીકે લઈએ તો આરએનએના પાચન થવાને લીધે એ આઠ જાત એશ જાતમાં રૂપાંતરિત થવી જોઈએ નહીં પરંતુ અહીંયા આર એના પાચન થવા છતાં રૂપાંતરણની પ્રક્રિયા પર કોઈ અસર થતી ન હતી એટલે કે રૂપાંતરણ થતું હતું કે જેથી આપણે કહી શકીએ કે આરએનએ પણ રૂપાંતરિત દ્રવ્ય નથી પરંતુ જ્યારે ડીએનએ ને બરાબર ડીએનએ દ્વારા પાચન કરવામાં આવ્યું ત્યારે એ રૂપાંતરની પ્રક્રિયા શું થતી હતી અવરોધાતી હતી કે જેથી મેક એવરી મેકલુડ અને મેક કાર્ટ શું દર્શાવ્યું કે ડીએનએ જે છે બરાબર એ શું છે રૂપાંતરિત દ્રવ્ય એ શું છે રૂપાંતરિત દ્રવ્ય કે જેને બીજા કયા નામ ઓળખવામાં આવ્યું જનીનિક દ્રવ્ય કારણ કે ડીએનએ દ્વારા જ શું થતું હતું રૂપાંતરણની પ્રક્રિયા કે જેથી ડીએનએ નું જયારે પાચન કરવામાં આવે ત્યારે રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાતી હતી કે જેથી એવરી મેકલિયો અને મેક કાર્ટ શું દર્શાવ્યું કે ડીએનએ છે એ જ કયું છે રૂપાંતરિત દ્રવ્ય કે જે આર જાતને એસ જાતમાં રૂપાંતર કરવા માટે જવાબદાર છે અને જેથી એ લોકોએ ડીએનએને કેના તરીકે ઓળખ્યું જનીનિક દ્રવ્ય પરંતુ બરાબર આ જે ડીએનએનું પરિણામ હતું કે ડીએનએ જે જનેનિક દ્રવ્ય જે છે આ પ્રયોગ દ્વારા તેની સાથે ઘણા બધા જૈવવૈજ્ઞાનિકો જે છે બરાબર એ સહમત હતા નહીં અને જેથી બરાબર ત્યાર પછી મહત્વનો જે એક પ્રયોગ જે છે કે હર્ષી અને ચેઝનો પ્રયોગ એના દ્વારા બરાબર ફાઇનલી ડીએનએ ને જનિક દ્રવ્ય તરીકેની ઓળખ પ્રાપ્ત થઈ તો આ ટોપિક જે છે રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવરાસાયણિક લાક્ષણિકરણ ખૂબ જ અગત્યનો છે હમણાં જે બે હજાર વીસમાં અત્યારે જે બોર્ડની એક્ઝામ ગઈ બરાબર તેમાં આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો અને ઘણા બધા સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સે બરાબર રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવરાસાયણિક લાક્ષણિકરણમાં આગળના પ્રશ્નનો જવાબ લખેલો છે એટલે કે આગળનું જે મેં તમને ગ્રીફિતનો પ્રયોગ દર્શાવ્યો એનું વર્ણન કરેલું છે કે જે ખોટું થશે અને તમારે ટાઇટલ મેનલી યાદ રાખવાનું છે ગ્રીફિતનો પ્રયોગ પૂછાય છે તો તમને આગળ જે મેં વર્ણન કરેલું છે તે લખવાનું થશે પરંતુ જો રૂપાંતરિત સિદ્ધાંતનું જીવરાસાયણિક લાક્ષણીકરણ પૂછે તેમાં મુખ્યત્વે એવરી મેકલીઓ અને મેકાર્ટી દ્વારા જે પ્રયોગ થયેલા છે તેનું આપણે વર્ણન કરવાનું રહેશે થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ કૌશિક બાયોલોજી ટ્યુટોરિયલને નવા વિડીયોની નોટિફિકેશન પ્રાપ્ત કરવા બેલ આઇકનને પ્રેસ કરો